सहनावतु सहनौघुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः योऽवतीर्ण इहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे श्रीहरिं करुणानिधिं तं मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णसन्निहितो भवेत् छप्पनवा पान पर अज्ञान स्वरूप अज्ञान स्वरूप नहीं चर्चा में प्रारंभ थयो के दुख नु कारण जन्म से जन्म कारण कर्म से कर्म कारण राग द्वेष से इनु कारण अभिमान से अनुका विवेक से अनुका अज्ञान से तो दुखनी चर्चा थी कर्मनी चर्चा थी राग द्वेष नी चर्चा थी अभिमान नी चर्चा थी अविवेक नी चर्चा थी हवे अज्ञान नी चर्चा है अस्य अज्ञान से स्वरूप लक्षण किमिति चेत् આ જ્ઞાનનું શું સ્વરૂપ છે, શું લક્ષણ છે, એનું શું વ્યાખ્યા છે, અજ્ઞાનની શી શું વ્યાખ્યા છે? તે દુર્વચન કહે છે કે એના વિશે વચન અર્થાત વ્યાખ્યા કરવી અત્યંત કઠિન છે કે અસંભવ છે. તથા એ જેમ કે વ્યાખ્યા કઈ કઈ રીતે કરી શકાય
તો વ્યાખ્યા કરવાની જે રીત છે એ હવે તપાસીએ તો કોઈ રીતે અજ્ઞાનની વ્યાખ્યા થઈ શકતી નથી. તો જ્ઞાન નસર ના પ્યસત, અજ્ઞાનને સત એટલે સત્ય પણ ના કહેવાય, છે એમ પણ ના કહેવાય, અસત નથી એમ પણ ના કહેવાય, ને સાવયવમ ને નિરવ સાવ એટલે અવયવ વાળો. ટૂંકમાં અજ્ઞાન અનેક બધા અવયવોનું બનેલું છે, અનેક ઘટકોનું બનેલું છે એવું પણ ના કહેવાય. નાપી નિરવયવમ કે જ્ઞાન અવયવ વગરનું છે, ઘટક વગરનું, જેમ કે આપણું શરીર છે ને સાવયવમ અનેક અવયવોનું બનેલું છે. આકાશ જે છે નિરવયવમ કોઈ અવયવ વગરનું છે. આમ શરીર સાવયવ અવયવ સહિતનું છે વ્યાખ્યા કરી શકાય. આકાશ નિરવયવમ અવયવ વગરનું જે વ્યાખ્યા કરી શકાય. તો જ્ઞાન આ રીતે સાવયવ અર્થાત અવયવ સહિતનું છે, નિરવયવ કે અવયવ રહિતનું છે એમાંથી કે વ્યાખ્યા કરી શકાતી નથી. ને ભિન્નમ ને અભિન્નમ, અજ્ઞાન આત્માથી ભિન્ન છે, આત્માનું જ્ઞાન છે. તો આત્માનું જ્ઞાન આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે એ પણ કહી શકાતું નથી. કિંતુ અનિર્વચનીય કેવું છે અને નિર્વચન અર્થાત વ્યાખ્યા ન થઈ શકે એવું છે. તત્ કથમ એ છે, આપ કઈ રીતે કહો છો કે સત કે અસત, સાવયવ નિરવયવ, ભિન્ન કે અભિન્ન, કોઈ રીતે અજ્ઞાનની વ્યાખ્યા થઈ શકતી નથી એ આપ કઈ રીતે કહો છો? તો સત કોને કહેવાય? અબાધિતમ એને સત કહેવાય, એનો બાધ ન થાય એને સત કહેવાય, સત્ય કહેવાય કે છે એમ કહેવાય. વસ્તુ છે એમ ક્યારે કહેવાય? હંમેશા હોય ત્યારે, હમણાં હોય ને પછી ના હોય. પહેલાં હતી ને હમણાં નથી, હમણાં છે ને પછી નહીં હોય, અહીં છે ને ત્યાં ના હોય. વસ્તુ અમુક સમય હોય અમુક સમય ના હોય. આ ઘડો અમુક સમય છે અત્યારે છે, એની ઉત્પત્તિ પહેલાં ન હતો, એના વિનાશ પછી નહીં હોય તો છે એમ ના કહેવાય. એક સ્થળે છે બીજા સ્થળે નથી. આમ જે દરેક સમયમાં છે, દરેક સ્થળે છે, દરેક સંજોગોમાં છે એને જ ખરા અર્થમાં સત કહેવાય. એનો બાદ ના થાય અર્થાત કે ન હોય, કોઈ સમય ન હોય, કોઈ સ્થળે ન હોય, કોઈ સંજોગોમાં ન હોય, એવું ન હોય તો અજ્ઞાન માટે એવું કહી શકાય. તત્વજ્ઞાન અને બાહ્ય તત્વાત્મ સત, અત્યારે જ્ઞાન છે ખરું, જેમ કે અંધકાર છે અત્યારે છે ખરો, પરંતુ પ્રકાશ આવે તો અંધકારનો બાધ થઈ જાય. તેવી રીતે અત્યારે જ્ઞાન છે, પરંતુ જ્ઞાનનો ઉદય થાય તો અજ્ઞાનનો બાધ થઈ જાય, નષ્ટ થઈ જાય, અને માટે અજ્ઞાન અત્યારે છે પછી નથી. માટે સત ના કહેવાય, અબાધિત ન કહેવાય, વાસ્તવ અર્થમાં છે એમ ના કહેવાય. તો નથી એમ કહેવાય, જેનો અનુભવ જના થાય એને નથી એમ કહેવાય. જે કોઈ ક્યારેય નથી, પહેલાં ન હતું અત્યારે નથી પછી નહીં હોય, અહીં પણ નથી ત્યાં પણ નથી ક્યાંય પણ નથી, જે કોઈ કાળમાં કોઈ સ્થળમાં કોઈ સંજોગોમાં નથી એને માટે નથી એમ કહેવાય. જેવી રીતે સસલામનું સિંગલ શશ વિષાણ નર વિષાણ ગગનારવિંદ દેવત, જેમ કે સસલામનું સિંગડું હતું નહીં, છે નહીં, હશે નહીં, મનુષ્યના માથા પર સિંગડું હતું નહીં, છે નહીં, હશે નહીં એવું તો આપણે ના કહી શકીએ. પછી વસ્તુ હશે જ નહીં એમ તો કેમ કહેવાય? બસ છતાંય આપણે સમજીએ પ્રમાણે
સિંગડ ઉગવાની બી સંભાવના છે નહીં. ત્યાં આપણે કહી શકીએ કે હતું નહીં, છે નહીં, હશે નહીં. તો આપણે કહીએ કે નથી. નથી કોને કહેવાય? એ ન હતું, છે નહીં, હશે નહીં. ગગનારવિંદ આકાશ કુસુમ, આકાશ કુસુમ કે આકાશ કમળ, હતું નહીં, છે નહીં, હશે નહીં. તો ખાલી આકાશ અને કમળ સાથે જઈ જ ના શકે. સ્વામીજી કે બે શબ્દો ભેગા કરો એટલે શું થઈ ગયું? બે શબ્દો સાથે અમે યોગ્યતા ધરાવતા જ નથી. વંધ્યા પુત્ર એમ કહ્યું, વંધ્યાને કોને કહેવાય? એને પુત્ર નથી, એને વંધ્યા એટલે બે સાથે હોય ના શકે. અગ્રી સ્ક્વેર સર્કલ, ચોરસ વર્તુળ હોય ના શકે. એમ શશ્ય વિષાણા સસરું અને સિંગડું સાથે હોય જ ના શકે. એટલે માત્ર તમે આ પ્રકારે શબ્દની રચના કરો એટલે એમ લાગે કે હા કંઈક છે ખરું, પણ અર્થ તપાસો તો કશું નીકળે નહીં એમાંથી કે બે શબ્દો સાથે હોવાની યોગ્યતા ધરાવતા જ નથી. એ વસ્તુ અસર એટલે નથી એમ કહેવાય. તો અજ્ઞાન નથી એમ ના કહેવાય, કારણ કે અત્યારેનો અનુભવ થઈ રહ્યો છે. આ અજ્ઞેયથી સર્વે અનુભૂયમાનત્વાત્, હું જાણતો નથી, હું અત્યારે આત્માને જાણતો નથી, એવો આપણો અનુભવ છે. આમ અનુભવનો વિષય છે એ નથી એમ ના કહેવાય. છે માટેનું જે લક્ષણ હોવું જોઈએ એ અજ્ઞાનો નથી. છે કોને માટે કહેવાય? હતું, છે ને હશે એવું અજ્ઞાન નથી. જ્ઞાન આવશ્યક હોવાનું નથી, પણ નહોતું નથી નહીં હોય એ નથીની વ્યાખ્યા પણ ના આવે, કારણ કે અત્યારે છે અજ્ઞાન છે. જ્ઞાન આવશે ત્યારે નહીં હોય, અત્યારે છે અને તેથી નથી એમ પણ ના કહેવાય. તો છે નથી સાથે છે, કારણ કે છે કેવું નથી કેવું થઈ ના કે અનુભવાય છે મારે છે અને ભવિષ્ય નહીં હોય મારે નથી. તો છે અને નથી એક સાથે કહેવાય તો કેવું પણ ના હોય છે, કારણ કે આ છે નથી એક સાથે રહી ના શકે, પરસ્પર વિરોધાત. હોવાપણું એ ન હોવાપણાનો વિરોધી છે, ન હોવાપણું એ હોવાપણાનો વિરોધી છે. આમ પરસ્પર વિરોધી વસ્તુઓ જે કોઈ પ્રકાશ અને અંધકાર એક સાથે ન સંભવી શકે, તેવી રીતે પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ સાથે ન સંભવી શકે. અસત ને અસત, છે ને નથી, હોવાપણું નથી હોવાપણું પરસ્પર વિરુદ્ધ છે, માટે એક સાથે ન સંભવી શકે. એટલે હવે અજ્ઞાન સત છે એમ પણ ના કહેવાય, અસત છે એમ પણ ના કહેવાય, સદ અસત છે એમ પણ ના કહેવાય. હવે સત્તાનો ભાવ આગળ કહે છે કે અજ્ઞાન સાવયવ છે કે નિર્વયવ છે કે ઉભય છે સાથે, એ પણ કહી શકાતું નથી. કેમ નથી કહી શકાતું? સમજાવે છે. સ્થૂલાકાશ હૈ, સૂક્ષ્મ હૈ, તસ્માદપિ સૂક્ષ્મ હૈ, અપંચીકૃત આકાશ હૈ, તસ્માદપિ સૂક્ષ્મ ગુણા તેભ્યોપિ સૂક્ષ્મ અજ્ઞાનમ તસ્માદ સૂક્ષ્મસ્યાપિ મૂળ કારણત્વાત્ અજ્ઞાનમ ન સાવયવમ. સ્થૂળ આકાશ સૂક્ષ્મ આકાશ છે ને, સ્થૂળ આકાશ કહે એટલે કે ભૂત આકાશ એટલે કે ભૌતિક આકાશ જેનો આપણે અનુભવ કરીએ છીએ એ સૂક્ષ્મ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂતમાં આકાશ સૌથી સૂક્ષ્મ છે, સૌથી વ્યાપક છે, ઓછામાં ઓછા ગુણ ધરાવનારું છે.
પૃથ્વીના પાંચ ગુણ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. પૃથ્વીને સાંભળી શકાય, સ્પર્શી શકાય, જોઈ શકાય, સ્વાદ લઈ શકાય, સૂંઘી શકાય. અને સૌથી સ્થૂળ કઈ છે? પૃથ્વી. અને સૂક્ષ્મ જળ, કે જળને તો ગંધ નથી, મારે જળને ચાર ગુણ છે, એટલે પાંચ ગુણ એ પૃથ્વી કરતા વધારે સૂક્ષ્મ કહેવાય. અગ્નિ જળથી પણ સૂક્ષ્મ છે, અગ્નિને માત્ર ત્રણ જ ગુણ છે, શબ્દ સ્પર્શ રૂપ. અગ્નિને સાંભળી શકાય, સ્પર્શી શકાય, જોઈ શકાય. બીજું સૂક્ષ્મ છે વાયુ, જેને સાંભળી શકાય સુસવાડા અને સ્પર્શી શકાય. એ જે સૂક્ષ્મ છે આકાશ, માત્ર સાંભળી શકાય, સ્પર્શી ના શકાય, જોઈ ના શકાય, સ્વાદ ના લઈ શકાય, સૂંઘી ના શકાય. એટલે પંચમહાભૂતમાં આપણે આપણે સૂક્ષ્મતાની વાત થઈ રહી છે અહીંયા, કે વસ્તુ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ તેમ એને અવળવો સૂક્ષ્મ થતા જાય, અને છેવટે એવો સમય આવે જ્યારે અવળવ હોય નહીં. વૈજ્ઞાનિકો પણ આ પદાર્થ લે અને વિભાગ કરતા જાય, વિભાગ કરતા જાય, વિભાગ કરતા જાય, તેમ તેમ વધારે વધારે સૂક્ષ્મ થતું જાય. ભરી આંખે તો ન દેખાય, પણ છેવટે સૂક્ષ્મ દર્શક યંત્રથી દેખાય એવો સમય આવે તેનાથી પણ ના દેખાય. કારણ કે અવયવ સૂક્ષ્મ ને સૂક્ષ્મ થતા જાય, છેવટે એ દેખાય પણ અવયવ વગરનું થઈ ગયું. આમ જેમ સૂક્ષ્મતા વધે તેમ એના અવયવો ઘટે. આકાશના પણ અવયવો નથી, તસ્મા જ સૂક્ષ્મ અપંચીકૃત આકાશ. વસ્તુ આકાશ છે, કેવું છે? પંચીકૃત છે. એમાં અડધું આકાશ એક અશ્માંશ વાયુ, એક અશ્માંશ અગ્નિ, એક અશ્માંશ જળ, એક અશ્માંશ પૃથ્વી. મને આપણે એને સ્થૂળ આકાશ કહેવું. એ જ જો સૂક્ષ્મ હોય તો એ જેમાંથી ઉત્પન્ન થયું એ અપંચીકૃત આકાશ. પંચીકરણ પહેલાંની અવસ્થાને અપંચીકૃત કહેવાય. એથી પણ સૂક્ષ્મ હોય એ આકાશ જે ઉત્પન્ન થયું ત્રણ ગુણ સત્વ રજસ તમસ, તો કારણ હંમેશા કાર્ય કરતા સૂક્ષ્મ હોય, વધારે વ્યાપક હોય. તો ત્રણ ગુણો જેવું આકાશની ઉત્પત્તિ થઈ એથી વધારે સૂક્ષ્મ હોય. એથી પણ સૂક્ષ્મ આ ત્રણ ગુણો જેમાંથી ઉત્પન્ન થયા એ અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, કારણ કહો, અજ્ઞાન કહો, એથી પણ સૂક્ષ્મ છે. તસ્માત તેથી સૂક્ષ્મસ્યાપિ મૂળ કારણત્વાત્. આકાર જે સૂક્ષ્મ છે, અવયવ વગરનું છે, એનું પણ મૂળ કારણ અજ્ઞાન છે. તેથી અજ્ઞાનમ ન સાવયવમ. આવી જાતની આગળ કંઈક દલીલ આપી. બીજી પણ રીત છે કે જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય હંમેશા અવયવવાળી હોય. જેમ ઘડો ઉત્પન્ન થયો, ક્યારે ઉત્પન્ન થાય? અનેક અવયવનો સંઘાત હોય ત્યારે વસ્તુ ઉત્પન્ન થાય. આમ જેની ઉત્પત્તિ છે એ વસ્તુ કેવી હોય? સાવયવ હોય, અવયવ સહિતની હોય. અજ્ઞાનની ઉત્પત્તિ નથી, અને માટે એ અવયવવાળું છે એમ ના કહેવાય. અવયવ વગરનું છે એમ નથી કહેતા આપણે, પણ કારણ કે અજ્ઞાનની ઉત્પત્તિ નથી. કઈ અજ્ઞાન કેવું છે? અનાદિ છે, એનું આદિ નથી, પ્રારંભ છે, એનું કારણ નથી. એ બધાનું કારણ છે, એનું કોઈ કારણ નથી. અને તેથી સા અવયવવાળું છે એમ ના કહેવાય. અવયવવાળું ઉત્પન્ન થયું હોત, ઉત્પન્ન થયું તે માટે અવયવવાળું નથી, એવું એવી દલીલ કરવામાં આવે છે. અહીં જુદી રીતે કહેવામાં આવ્યું કે આકાશ જ અવયવ વગરનું છે, એનું મૂળ કારણ જે છે એ અવયવ વગરનું હોવું જોઈએ, માટે એ સાવ અવયવવાળું છે એમ ના કહેવાય. આમ તો ત્રણ ગુણો અવયવવાળા જ છે, એનું કારણ અવ્યાકૃત છે એ પણ અવયવવાળું જ છે. પણ અજ્ઞાન, કારણ કે અવયવ ઉત્પન્ન કરનાર વસ્તુ અવયવવાળી હોવી જોઈએ ને,
એટલા માટે નિરવય છે એમ પણ ના કહેવાય. પોતે ઉત્પન્ન થયું નથી માટે અવયવાળું છે એમ ના કહેવાય. પણ અવયવાળા જગતને ઉત્પન્ન કરે છે એટલે બધા અવયવાળું જગત છે એનું કારણ છે માટે એમાં અવયવ હોવા જોઈએ એટલે નિર્વય પણ ના કહેવાય. કે જે સ્થૂલ પદાર્થ જગતા કારણે પરિણામાત નિર્વયવમ, સૂક્ષ્મ નો અર્થ નિરવય કર્યો, સ્થૂળ નો અર્થ સાવયવ કર્યો. આકાશ સૂક્ષ્મ છે, નિરવય છે, એનું પણ મૂળ કારણ કારણે અજ્ઞાન સાવયવ ના કહેવાય. પણ સાથે સાથે આ સમર જ્ઞાન કેવું છે, અનેક ઘટકોનું બનેલું છે, અનેક અવયવોનું બનેલું છે, એનું મૂળ કારણ અજ્ઞાન છે માટે જે અવયવને જન્મ આપે એના એ નિરવય છે ના કહેવાય. એનામાં અવયવની સંભાવના હોતો જ નહીં તો અવયવને જન્મ કેમ આપત. આમ સાવયવ જગતને જન્મ આપનારાને કારણે કે સાવયવ જગતનું કારણ હોવાને કારણે અજ્ઞાનને નિર્વયવ ના કહેવાય. પણ સાથે સાથે આ નિર્વયવ આકાશનું પણ સૂક્ષ્મ કારણ હોવાને કારણે સાવયવ પણ ના કહેવાય. અથવા પોતે ઉત્પન્ન થવાને કારણે પણ સાવયવ ના કહેવાય. અન્યોન્ય વિરોધા ઉભયાત્મકા સાવયવ નિર્વય બંને વિરોધી છે માટે એક સાથે ના હોઈ શકે. આવી વ્યાખ્યા પણ અજ્ઞાની થઈ શકતી નથી કે સાવયવ છે કે નિર્વય છે કે ઉભયાત્મક છે, એવી કોઈ વ્યાખ્યા થઈ શકતી નથી. તો હવે આત્મા ભિન્ન છે, અભિન્ન છે કે ભિન્ન ભિન્ન છે એ વસ્તુ કહે છે. આગળ આત્મન ભિન્નમ ઇતિ ચેત્, પ્રશ્ન કરીએ કે અવિદ્યા કે અજ્ઞાન આત્માથી જુદું છે, તો ઉત્તર આપે છે દ્વૈત શ્રુતિ વિરોધાત્, આત્મસત્તા વ્યતિરિક્ત સત્તા અભાવાત્ ચ ન ભિન્નમ. જે વસ્તુ આત્મા કરતાં ભિન્ન હોય, ક્યારે હોય, આત્મા કરતાં સ્વતંત્ર સત્તા ધરાવતો હોય તો જ આત્મા કરતાં ભિન્ન હોય. જેવી આપણે જોયું કે રજ્જુ સર્પ, એ રજ્જુ કરતાં ભિન્ન છે કે અભિન્ન છે કે ભિન્ના ભિન્ન છે. જો રજ્જુ સર્પ રજ્જુ કરતાં ભિન્ન હોત તો સ્વતંત્ર સત્તા ધરાવતો હોત તો સાચો સર્પ હોત. અભિન્ન હોત અર્થાત રજ્જુ કે દોરડા અભિન્ન હોત તો જ્યાં દોરડું હોય એ સાપ હોવો જ જોઈએ અને બધાને સાપ દર્શન થવા જોઈએ એવું નથી, પણ અભિન્ન પણ નથી. અભિન્ન હોય તો દોરડું સાપ થઈ જાય, સાપ દોરડું થઈ જાય, અને ભિન્ન ભિન્ન પણ ના હોય. તેવી રીતે અજ્ઞાન પણ જો આત્મા કરતાં ભિન્ન હોય, ભિન્ન ક્યારે કહેવાય, સ્વતંત્ર સત્તા ધરાવતો હોય ત્યારે. આત્મા એક સત્તા ધરાવે છે, અજ્ઞાન બીજી સત્તા ધરાવે છે. અજ્ઞાન કહો માયા કહો તો બે સત્તા થઈ જાય, તો દ્વૈત થઈ જાય. પણ આપણે તો એકમેવ અદ્વિતીય તત્વ કેવું છે, અદ્વિતીય તત્વ છે. દ્વૈત શ્રુતિ વિરોધ અદ્વૈત શ્રુતિ જેવો ખરેખર તો અદ્વૈત શ્રુતિ વિરોધાત આત્મસત્તા સત્તા અભાવાત છે. અદ્વૈત શ્રુતિ વિરોધાત, કારણ કે શ્રુતિ શું કહે છે, એકમેવ અદ્વિતીય. તેથી એ અદ્વૈત નો વિરોધ થઈ જાય. ટૂંકમાં અંતતો ગત્વા એક અદ્વૈતીય તત્વ જે છે અન્ય કંઈ નથી એવું જે શાસ્ત્ર કહે છે એનો વિરોધ થઈ જાય. જો અજ્ઞાનને જુદી સત્તા માનવામાં આવે તો આત્મા એક છે, અજ્ઞાન જુદું છે,
द्वैत है तो द्वैत सत्ता नो व्यवस्थित विरोध था बड़ी आत्मसत्ता व्यतिरिक्त इन्वेद थी जो गई आत्मसत्ता व्यतिरिक्त अभाव अज्ञान की कोई सत्ता आत्मसत्ता का जुदी नहीं एट तो एना भिन्न नहीं न भिन्नम अज्ञान आत्मगत भिन्न है एम ना कहवा तो जो अभिन्न है एम कहो ए प्रश्न करे अभिन्न मिटी अज्ञान आत्मा तो अभिन्न है भिन्न एट जुदू अभिन्न एट न जुदू एक आत्मा एक है तो कह आत्मशक्तित्व अभाव प्रसंग परास शक्ति विविध श्रूयते श्रुति विरोधाच तदपि न संभवते हवे अज्ञान ने आत्मा की शक्ति क्या आवे अज्ञान कहो माया कहो ने आत्मा की शक्ति क्या आवे ईश्वर ने शक्ति क्या आवे आ शक्ति से ने शक्तिमान कदा जुदी ना हो कि अग्नि की शक्ति से ज्वलन शक्ति बाव अग्नि की शक्ति से भाव अपनो अग्नि कदा जुदो ना हो नहीं तो भाई अग्नि शक्ति कहवाय नहीं रीते माया ने पण आत्मा की शक्ति कहवामां आवे छे माटे माया आत्मा कदा जुदी न होय सके नहीं तो एने शक्ति ना कहवाय आत्मशक्ति तो अभाव प्रसंग जो अज्ञान आत्मा कदा जुदू हो तो आत्मा की शक्ति हो ना सकत कारण के शक्ति कह रहे आत्मा की शक्ति आत्मा शक्तिमान थो अज्ञान शक्ति थो तो शक्ति कह रहे पर शक्तिमान थी जुदी शक्तिमान कौन है कहवा शक्ति धरावदार ने शक्तिमान कहवा धनवान कौन है कहवा प्रसुर मातरमा धन धरावना ने धनवान कहवा ये धन धनवान कर जुदू हो तो बोलो धनवान कहवा तो ना हो धनवान ही थी क्या है धन बीजा खाता में है तो इन्होंने धनवान के कहवा धनवान कोने कहवा धन जारे एने जुद ना हो तो धनवान कहवा धनवान कहो शक्तिमान कहो टूक में जो माया के अविद्या आत्मा की शक्ति हो तो आत्मा कदा जुदी ना हो सके तो भाई आत्मशक्ति तो अभाव प्रसंग जाओ तो पशी जा शक्ति जुदी पर ना हो एक पर ना हो तुमने शक्तिमान ना कहे धनवान छे तो धन धनवान एक पर ना हो उल्टू सुलटू गमे से बता चार तू जे हो चता ये पर खबर के शक्ति जे छे ये शक्तिमान जुदा होवा जोईए एटले टूक में शक्ति शक्तिमान थी एक ना होवी जोईए धन छे धनवान थी जुदू पण ना होवू जोईए अने एक पण ना होवू जोईए आत्मशक्ति तो अभाव प्रसंग आप क्या थी कहो छो के अविद्या के माया आत्मा की शक्ति से परास शक्ति ही विविध एव श्रूयते श्वेता से उपनिषद कहवामां आव्युं कस्य पराशक्ति विविधा एव श्रूयते आ परमात्मा की पराशक्ति से माया से ये विविध प्रकार की से એટલે आत्मा ने माया की शक्ति माया ने के अज्ञान ने आत्मा की शक्ति कही अने माटे भिन्न न अभिन्न अभिन्न नहीं के कहो छो चालो भगवान बराबर छे पण આત્મશક્તિ છે મારે આત્મા તો ભિન્ન નથી એવો દલીલ હોવી જોઈએ આત્મની શક્તિ આત્મા અભિન્ન નથી એવી એવી દલીલ કેવી રીતે અભિન્નતા નથી એવું કહેવા માટે તમે એની આત્માની શક્તિ શું કામ કરશે પછી જે કહે છે એ બરોબર છે પછી કહે છે જો
किंच आत्मनः जडत्वं मायायाः वा चेतनत्वं स्यात् आत्मनः अविद्यादिनाम्ना च भवितव्यम् आत्मनः सच्चिदानन्दस्वरूपस्य अमृत जड दुःखत्वम् अपि स्यात् तस्मात् न अभिन्नम् अवरवास क्यों रज्जु ने सर्प एक अभिन्न हाथ तो रज्जु सर्प हाथ ने सर्प रज्जु होते हुए सही ते भी रहते हैं किंच आत्मा ना जड़त्वम अज्ञान के हुए चे जड़ चे आत्मा के हुए चे चेतन चे बंद अभिन्न हाथ कोई भेद ना हाथ तो अज्ञानी जड़ता ना आत्मा एक होने कारण आत्मा जड़ सही क्या અને આત્મા ચેતન છે અને માયા કહો કે અજ્ઞાન કહો એ જો અભિન્ન હોય એક જ હોય તો માયા ચેતન થઈ જાય તો માયા ચેતનત્વ સ્યાત તો માયા ચેતન હોત જો આત્મા અભિન્ન હોત આત્મા જળ હોત જો માયા અભિન્ન હોત આત્મને અવિદ્યાદિ નામના છે ભવિતવ્યમ આત્માને પછી અજ્ઞાન કહેવામાં આવતું હોત કારણ કે અભિન્ન છે આત્મને સચ્ચિદાન આત્મા સચ્ચિદાન સ્વરૂપ છે અવિદ્યા કેવી છે વિરુદ્ધ છે અનૃત અસત છે પેલું અનૃત છે અચિત છે પેલું જડ છે આનંદ છે પેલું દુઃખ છે અભિન્ન હોય તો આત્મા અનૃત બની જાત જડ બની જાત દુઃખી બની જાત એવું નથી અને અવિદ્યા અને અવિદ્યા કે આ માયા સચ્ચિદાન બની જાત એવું પણ નથી તસ્માત ન અભિન્નત્વમ માટે અભિન્ન છે એમ તો ના કહેવાય બાકી આ શક્તિ અથવા ભાવ પ્રસંગ તો એ તો વિચારવાનો પ્રશ્ન છે કે અભિન્નતા નહીં સમર્થનમાં આ પ્રકારની દલીલ જે છે એ કંઈક બહુ એક ચિંતનીય વસ્તુ છે પણ સરળ વસ્તુ એક જ છે જો ભિન્ન હોત તો સ્વતંત્ર સત્તા હોત નથી મળે ભિન્ન ભિન્ન નથી અભિન્ન હોત તો આત્મ સ્વરૂપ હોત એ પણ નથી માટે અભિન્ન પણ નથી મળે ભિન્ન ભિન્ન નથી ભિન્ના ભિન્નયો વિરોધાત્ ન ઉભયાત્મકમ એક જ વસ્તુ એક સાથે ભિન્ન ને ભિન્ન ના હોઈ શકે ન ઉભયાત્મક છે એમ પણ ના કહેવાય તસ્માત અજ્ઞાનમ અનિર્વચનીયમેવ તેથી અજ્ઞાન અનિર્વચનીય છે એટલે અનાદિ અનિર્વચનીય આ પ્રકારે અજ્ઞાનનું આ પ્રકારે હવે અજ્ઞાન કહો અવિદ્યા કહો માયા કહો એનું આ પ્રકાર વર્ણન થતો હોય અનાદિ અનિર્વચનીય જે અનાદિ છે એનો આદિ નથી નિર્વચન થાત જેની વ્યાખ્યા થઈ શકે એમ નથી એ સારું જ છે નવે મિથ્યા એને જ મિથ્યા કહેવાય જેની વ્યાખ્યા ના થઈ શકે એ મિથ્યા કહેવાય જે જ્ઞાનથી જેનો બાંધ થાય ટૂંકમાં મિથ્યા છે સિદ્ધ કરવામાં આપણને એટલા રસ છે કે મિથ્યા હંમેશા અજ્ઞાનની ઉપજ હોય અને અજ્ઞાનનો બાંધ જ્ઞાનથી થાય વળી પાછું એકવાર એક વ્યંગા અવલોકન કરે છે પછી ફકરામાં કહે છે એવમ ભૂતાત અનાદેહ અજ્ઞાનાત અવિવેક તસ્માત અભિમાન તસ્માત
रागद्वेषादि तेन कर्म कर्मणा शरीरं तस्मात् दुःखं सांसारिकं आत्मनः अज्ञानात् परंपरया भवति इति ज्ञातव्यम्। अज्ञान एवं भूतात् एवं भूतात् आ प्रकार नो जन स्वभाव चेत् अनिर्वचनीय से अनादे अनादि से अनिर्वचनीय से एवं अज्ञान नाति એટલે એનો અર્થ એવો થયો કે અજ્ઞાનની ઉપજ પણ એવી જ હોય, કારણ અનિર્વચનીય હોય, મિથ્યા હોય તો કાર્ય પણ મિથ્યા હોય, આ જગત તો અવિજ્ઞાનનું કાર્ય છે માટે જગત પણ મિથ્યા છે। દુઃખ કહો છે બધી વસ્તુ આ જ્ઞાનની ઉપજ છે માટે બધી કેવી છે મિથ્યા છે, એટલે બાંધ યોગ્ય છે। એવમ ભૂતાત અનાદેહ અજ્ઞાનાત આ પ્રકારનું અજ્ઞાન જે અનાદિ છે એમાંથી અવિવેક, અવિવેક કોને કહેવાય? વિવેક એટલે જુદાઈ, આત્મા અનાત્મ કરતા જુદો છે, પરંતુ એ જુદાઈ ન જાણવી, બંનેને એક માનવા, અનાત્મામાં આત્મબુદ્ધિ હોવી, એનું નામ છે અવિવેક। તસ્માત અભિમાન, અભિમાન કોને કહેવાય? હું પ્રણામ ખ્યાલ, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, સ્ત્રી છું, પુરુષ છું, વ્યક્તિ છું, કારણ કે જે અનાત્મા છે આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિની ઉપાધિ છે એ તો એને એક માની એક છે, દેશમાં કાળમાં વસ્તુમાં સર્વમર્યાદિત છે, તેથી એવી મર્યાદિત ઉપાધિને આત્માના કારણે દરેકને આ પ્રકારનો ખ્યાલ હોય હું મર્યાદિત છું, દેશમાં કાળમાં વસ્તુત્વમાં મર્યાદિત છું, વ્યક્તિ છું। ટૂંકમાં જ્યારે એમ કહું હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ત્યારે આપોઆપ એ બધી વસ્તુ આવી જ જાય અંદર। બ્રાહ્મણ એક ક્ષત્રિય ના હોય, ક્ષત્રિય પેલો ના હોય, એટલે એક વસ્તુ કહે એટલે બીજું બધું નથી એવું નક્કી થઈ ગયું। હું સ્ત્રી છું, પુરુષ છું, પિતા છું, જે કંઈ કહું એમ કહેવાને કારણે એ સિવાયનું કશું નથી એ પણ નક્કી થઈ ગયું ને। સ્વામી કે આ મારું ઘર છે એમ કહે એટલે બીજું એકે ઘર મારું નથી નક્કી થઈ ગયું, આ હું છું એનો અર્થ એ થયો કે એમનું કશું બાકીનું કંઈ નથી। આમ અવિવેકમાંથી અભિમાન જન્મ્યું, પોતાના વ્યક્તિત્વનો ખ્યાલ, અભિમાન એટલે ખ્યાલ કે ભ્રમ, આત્મા વિશે ભ્રમ જન્મ્યો, ખ્યાલ જન્મ્યો, મર્યાદિતપણાનો ખ્યાલ જન્મ્યો, વ્યક્તિત્વનો ખ્યાલ જન્મ્યો। તસ્માદ રાગ દ્વેષાદિ કેવું મર્યાદિતપણું આવ્યું કે ઘણું બધું આવે, તરત જ આપણામાં આ શું આવે, અસલામતી આવે, ભય આવે, દ્વિતીયાદ્વૈ ભયં ભવતિ, હું આટલો જ હોઉં ત્યારે આ દેહની બહારની બધી વસ્તુ મારા કરતાં જુદી છે, હું એમના કરતાં જુદો છું, ને જુદાઈ આવી ત્યાં ભય જન્મ્યો, અસલામતી જન્મી, તેથી જે મને ભયમાં રક્ષણ આપે એને મળે રાગ, અને જે ભયમાં વૃદ્ધિ કરે એને મળે દ્વેષ। દુનિયામાં બધી વસ્તુ જુદી હોવાને કારણે કશું તેવું હોવાનું જે મારો ભય વધારે, કંઈક એવું નીકળે ખરું જે મને ભયમાંથી રક્ષણ આપે, રાગદ્વેષ જન્મવાના છે। આ વ્યક્તિત્વ હોવાના કારણે અનુકૂળ પ્રતિકૂળ હોવાનું જ, જે મારા વ્યક્તિત્વને કોઈ પણ રીતે સુખ આપે, કમ્ફર્ટ આપે, સુખ આપે, રાહત આપે, એ વસ્તુ મળે રાગ, એથી વિરુદ્ધ મળે દ્વેષ જન્મવાનો જ। અંતેથી અભિમાનમાંથી વ્યક્તિત્વના ખ્યાલમાંથી તરત શું જન્મે? રાગ અને દ્વેષ। રાગ દ્વેષ એટલે શું? આંતરિક દબાણ, પ્રેશર, ઇન્ટરનલ પ્રેશર। રાગ પણ અંદરથી દબાણ ઉત્પન્ન કરે અને દ્વેષ પણ દબાણ ઉત્પન્ન કરે। રાગ પણ આપણામાં ઈચ્છા જન્માવે, દ્વેષ પણ ઈચ્છા જન્માવે, રાગ ઈચ્છા જન્માવે, જ
જેમાં રાગ હોય વસ્તુને પ્રાપ્ત કરવાની, એને ભોગવવાની, એને પકડી રાખવાની ઈચ્છા જન્માવે છે. દ્વેષ પણ ઈચ્છા જન્માવે, એને ટાળવાની, ન હોય તો દૂર કરવાની. અને તેથી આ બે વસ્તુ મને અસ્વસ્થ બનાવે, રાગ અને દ્વેષ બંને અસ્વસ્થ બનાવે. એટલે મને મુક્ત થવું જ પડે મારે, એમ ઈચ્છા જન્મે, એમાંથી કર્મ જન્મે. એટલે તેના કર્મ રાગ દ્વેષમાંથી કર્મ જન્મે. કર્મ જન્મે, કર્મ ફળ જન્મે. જે ફળ કર્મનું આ જન્મમાં પૂરું ના થાય એને મને નવો જન્મ લેવો પડે, મને નવું શરીર જન્મે. કર્મણા શરીરમ, આ શરીરનો હું કારણ કયું છે? પૂર્વ કર્મ. તસ્માત દુઃખમ, શરીર આવ્યું આમાં અહંભાવ આવ્યો એટલે શરીર દુઃખ બધા મારા દુઃખ થઈ જવાના. દુઃખમ સાંસારિકમ આત્મજ્ઞાનાત પરંપરાયા ભવતી જ્ઞાતવ્યમ. આ પ્રકારે આત્માના જ્ઞાનમાંથી પરંપરાયા અજ્ઞાન, અવિવેક, અભિમાન, રાગદ્વેષ, કર્મ, શરીર, દુઃખ, તો આઠમાંથી સાત કેમ થઈ ગયા ભાઈ? બે ગણાય એવું છે. ચાલો સાતમા ઇતિ જ્ઞાતવ્યમ. પછી દુઃખ નિવૃત્તિની એ પ્રકારની પરંપરા એટલે કે છે 58 પાન પર. તરહી એતદ દુઃખમ કદા ગમિષ્યતે ઇતિ ચેત. હવે આ દુઃખ ક્યારે જશે? બહુ આ સરળ શરીર છે, કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. એટલે કારણ પરંપરા નક્કી કરવામાં આવે. મૂળ કારણ છે અજ્ઞાન, તો દુઃખમ આ દુઃખ જે છે એ ક્યારે જશે? તો કહે છે શરીરે ગતે સતે દુઃખમ ગમિષ્યતે, શરીરમ ચ કર્મણે નષ્ટે નશ્યતે, કર્મ ચ રાગદ્વેષાદૌ નષ્ટે સતે નશ્યતે, રાગદ્વેષાદિશ્ચ અભિમાને નષ્ટે સતે નશ્યતે, અભિમાનશ્ચ અવિવેકે નશ્યતે સતે નશ્યતે, અવિવેકશ્ચ અજ્ઞાને નશ્યતે સતે નશ્યતે, અજ્ઞાનમ ચ અદ્વૈત બ્રહ્મ સ્વરૂપસ્ય આત્મનઃ સ્વસ્ય દૃઢનિશ્ચય રૂપેણ બ્રહ્મૈવાહમ, અહમ બ્રહ્મૈવાસ્મિ ઇતિ
महावाक्यज्ञ ज्ञानेन विनश्यति न अन्येन इति ज्ञातव्यम्। तर्हि एतद् दुःखं कदा गमिष्यति इति चेत्, तस्मिन् दुःख चेत् ये कदा त्यागयत किविरितदश शरीरे गते सति दुःखं गमिष्यति। आ शरीर नहीं हो तो दुःख नहीं हो, क्यों केवल करता है अपन शरीर अहम भाव नहीं हो तो दुःख नहीं हो। शरीर ज नहीं हो दुःख ना हो तो पछी तो ज्ञानी पुरुष ने तो भाई शरीर से पर दुख नहीं, दुख छे पर शोक नहीं। दुख अपना जीवन महान प्रश्न थी, शोक महाप्रश्न है। दुख प्रारब्ध से शोक से केव छे, शोक तो अपनो प्रयत्न छे, शोक छे ये अपनो प्रत्याघात छे। दुख न होवानी आपने स्वतंत्रता नहीं, परंतु शोक न होवानी स्वतंत्रता छे। शरीर से मारने दुख तो होवानो मन, परंतु इधर भय जन्मावे, शोक जन्मावे, नासीपास्ता जन्मावे, असहायता जन्मावे, नाम शोक ये न होवानी आपने स्वतंत्रता छे। कारण के ये तो आपनो रिएक्शन छे, प्रत्याघात छे, असहायता छे शरीर में। पर शरीर असहायता ने आत्मा ने असहायता मानवी ए आपने इक्वेशन ए आपने जोड़े दीधु, समीकरण कर दीधु ने, असहायता छे ये तो हमेशा हो। चलो एवी असहायता आवे जो दुनिया न हो आपने न हो बराबर छे, पर आत्मा ने असहायता मानवी ए आपनी उत्पत्ति छे, आपनुं सर्जन छे, એ જીવ સૃષ્ટિ છે। દુઃખ છે એ ઈશ્વર સૃષ્ટિ છે એમ કહેવાય। ચાલો એ પણ નહીં કહેનારો નહીં કહેવો, છતાંય દુઃખને આપણે ઈશ્વર જીવ ઈશ્વર સૃષ્ટિ માણીએ કે ભગવાને શરીર ઘડ્યું છે એટલે વૃદ્ધાવસ્થા એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિનો ક્રમ હોવાનો છે, એમાં કોઈ અપવાદરૂપ નથી। પણ એ શરીરને સહાયતાને આત્મની અસહાયતા માનવી એનું નામ એ શોક જન્માવનારો છે। એટલે ખરેખર તો દુઃખ એને કહેવું જોઈએ, સંસાર એને કહેવો જોઈએ, શોકને સંસાર કહેવો જોઈએ। દુઃખ શબ્દ વાપરે છે પણ દુઃખનો અર્થ શોક એવો કરવો જોઈએ। એ શોક ક્યારે જાય? દેહમાંથી અહંભાવ જાય ત્યારે શોક જાય। દુઃખ તો દેહ છે ત્યાં સુધી હોવાનું, ને પછી એવું તો રાહ જોવી પડે। એટલે જીવન મુક્તિ નામની વસ્તુ ના હોય, વિદેહ મુક્તિ જ હોય કે શરીર જાય ત્યારે જ્ઞાની પુરુષ પણ બિચારો મુક્ત થાય। જો દુઃખમાંથી મુક્તિ જોઈએ તો, શોકમાંથી મુક્તિ જોઈતી હોય તો વિવેક થઈ જાય। શરીરે ગતે સતે દુઃખમ ગમિષ્યતે, આ શરીર કહો કે શરીરમાં અહમ ભાવ જ્યારે જાય ત્યારે દુઃખ કે શોક છે જવા। શરીરમ જે કર્મણી નશ્યતે સતી નશ્યતે, હવે એવું ગણવા જઈએ તો બરાબર છે, શરીર ક્યારે નહીં હોય? કર્મ નહીં હોય ક્યારે? આપણે ક્યારે કહે કર્તૃત્વ નહીં હોય ક્યારે? જીવન મુક્તિ ક્યારે સંભવિત બને? કર્મ તો હોય પરંતુ કર્તૃત્વ ના હોય। એટલે નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્, જ્ઞાની પુરુષ આ જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી, અહંકાર ગુણ આત્મા કરતા મિત મન્યતે, અહંકાર કારણે જેની મતિ વિમૂળ થઈ એ પોતાને કરતા માને છે, પણ આ કર્તૃત્વ જન્મે છે અવિવેક નથી। અહીં કહે શરીર જે કર્મ એ નશ્યતે સતી નશ્યતે, કર્મ છે રાગ દ્વેષ આવતો નશ્યતે સતી નશ્યતે,
કર્મ એટલે પછી બંધનાત્મક કર્મ. ચાલો કર્મ કેવું હોય તો કર્મને બે પ્રકારના કર્મ કહેવાય, એક બંધનાત્મક કર્મ અને બીજું બંધન ન કરનારું કર્મ. જેવી રીતે પેલો અભિનેતા હોય એ ભીખ માગતો હોય તો એ ભિખારી પણ કેવું છે, બંધન ન કરનારું છે. કારણ કે એ ભિખારીનું એ પ્રકાર અભિનય હોવા છતાં એની પાછળ કોઈ કર્તૃત્વ નથી, એમાં કોઈ અભિમાન નથી, એમાં અજ્ઞાન નથી. જો એને પોતાના વેશમાં હમભાવ થઈ જાય તો અજ્ઞાન છે, અભિમાન છે, ભિખારીપણું છે, અને તો પછી શોક છે, દુઃખ છે. કર્મ છે રાગ દ્વેષાદુ નષ્ટે સતિ નશ્યતિ. કર્મ કહો, કર્તૃત્વ કહો, એ પણ રાગ દ્વેષ દૂર થાય તો કર્મ કે કર્તૃત્વ દૂર થાય. રાગ દ્વેષાદિશ્ય અભિમાને નષ્ટે સતિ નશ્યતિ. રાગ દ્વેષ ક્યારે દૂર થાય? દેહમાં તાદાત્મ દૂર થાય ત્યારે, અહમભાવ દૂર થાય ત્યારે. અભિમાનસ્ય અવિવેકે નશ્યતિ સતિ નશ્યતિ. અલા બે નશ્યતિ ક્યાંથી આવે ભાઈ? એમાં અભિમાનસ્ય અવિવેકે નશ્યતિ સતિ નશ્યતિ, બે નશ્યતિ છે. નશ્યતિ શું છે? ક્રિયાપદ છે ને, કઈ ધાતુમાં? નશ ધાતુમાં. નશ્યતિ બરાબર છે ને, નશ્યતિ ક્રિયાપદ છે. ક્રોધંત નશ્યતિ એટલે નાશ પામે છે ને. અભિમાનસ અવિવેકે નશ્યતિ સતિ નશ્યતિ, બે નશ્યતિ છે. પહેલું નશ્યતિ અને બીજું નશ્યતિ, એમાં ફેર છે કે એક જ છે? ફેર છે. ફેર હોવો તો જોઈએ નહીં, બે છે એટલે પૂછ્યું છું, નહીં તો ફેર આવે ને. મેં તો પૂછ્યું જ ના હોત ને. હા, ક્રોધન પછી બરાબર છે. નશ્યતની સપ્તમી છે નશ્યતિ, સતી એટલે કેવી ને, સપ્તમી છે સતી સપ્તમી. નશ્યતિ સતી નાશ થાય તો, એટલે અભિમાનસ્ય અવિવેકે નશ્યતિ સતી નશ્યતિ. અભિમાન પણ અવિવેકનો નાશ થાય ત્યારે નાશ થાય છે, એટલે અવિવેકનો નાશ થાય ત્યારે અભિમાનનો નાશ થાય છે. પાછું બે નશ્યતિ આવે, અવિવેકશ્ચ અજ્ઞાને નશ્યતિ સતી નશ્યતિ. અવિવેક પણ અજ્ઞાન નાશ થાય ત્યારે અવિવેકનો પણ નાશ થાય છે. એ સરળ બતાવે છે, આ થાય તો પેલું થાય. આત્મનું જ્ઞાન નથી એમાં તરસુ જન્મે છે, અવિવેક જન્મે, અધ્યાસ જન્મે, એમાં અભિમાન જન્મે. અવિવેક કહો કે અધ્યાસ જન્મ, અધ્યાસ કહો, અધ્યારોપ કહો, અજ્ઞાનમ છે અદ્વૈત બ્રહ્મ સ્વરૂપસ્ય આત્મનઃ. અજ્ઞાન પણ અદ્વૈત બ્રહ્મ સ્વરૂપસ્ય આત્મનઃ. આત્માનું કેવું સ્વરૂપ છે? અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ આત્માનું સ્વરૂપ છે. અદ્વૈત બ્રહ્મ સ્વરૂપસ્ય આત્મનઃ એનું વિશેષણ થયું. આત્મા આત્માને કઈ વિભક્તિ છે? છઠ્ઠી વિભક્તિ. કેમ છઠ્ઠી? પાંચમી હોય કે ના હોય? બરાબર, શું કહ્યું છે? સ્વસ્ય. બરાબર છે, સ્વસ્ય તો છઠ્ઠી હોવી જોઈએ. આત્માને પાંચમી પણ હોય છઠ્ઠી પણ હોય, વિશેષણ છે કોનું? સ્વસ્ય. તો સ્વસ્ય આત્માને વિશેષણ. આત્મા કેવો છે? અદ્વૈત બ્રહ્મ સ્વરૂપસ્ય. અદ્વૈત બ્રહ્મ જેનું સ્વરૂપ છે એવો આત્મા,
એના દૃઢ નિશ્ચય રૂપેણ આત્મ છે, દૃઢ નિશ્ચય થાય. કયો? બ્રહ્મ એવાહમ, બ્રહ્મ એવાહમ, હું બ્રહ્મ જ છું, અથવા અહમ બ્રહ્મ એવાસ્મિ, ફેર નથી જાણતો, ચાલો અહમ બ્રહ્મ એવાસ્મિ, હું બ્રહ્મ જ છું, બ્રહ્મ જ હું છું અને હું બ્રહ્મ છું. આ બંને પ્રકારનું સમીકરણ કરો, બ્રહ્મ હું છું, હું બ્રહ્મ છું, તત્ત્વમેવ ત્વમેવ તત્ત્વ, તે તું છે, તું તે છે, બ્રહ્મ એવા. એટલે એ બે એટલા માટે કહેવામાં આવ્યું, અહમને બ્રહ્મ વચ્ચે કોઈ પ્રકારનો તફાવત નથી. મુખ્ય અર્થમાં અભેદ છે કે મુખ્યમાં ઐક્ય છે, એટલા માટે બ્રહ્મ એવા અહમ, અહમ બ્રહ્મ એવા મહાવાક્ય જન્ય જ્ઞાન. એને મહાવાક્ય કોને કહેવાય? તો જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનારને મહાવાક્ય કહેવાય. ટૂંકમાં આ રીતે જે ઐક્ય પ્રતિપાદન કરનારું વાક્ય છે એને મહાવાક્ય કહેવાય. એવા મહાવાક્ય જન્ય જ્ઞાન એને મહાવાક્ય જયારે જ્ઞાન જન્માવે મારામાં, ત્યારે મારો નિશ્ચય બદલાઈ જાય. જ્ઞાન એના નિશ્ચય કેવો છે? હું વ્યક્તિ છું, હું એટલે અવિવેક, અભિમાન કે અહંકાર એવો મારો નિશ્ચય છે, એ બદલાય ને હું બ્રહ્મ છું અને બ્રહ્મ જ હું છું. આ પ્રકારનો દૃઢ નિશ્ચય જ્યારે જન્મે ત્યારે અજ્ઞાન અજ્ઞાનમ નશ્યતિ, તો અજ્ઞાન નાશ પામે છે. ને અન્ય એના એ જ્ઞાતવ્યમ, ટૂંકમાં અજ્ઞાન માત્ર આ પ્રકારના જ્ઞાનથી નષ્ટ થાય, બીજા કોઈ કારણ જ નહીં. જેમ કે અંધકાર છે માત્ર પ્રકાશથી નષ્ટ થાય, બીજા કોઈ કારણ છે નહીં. અજ્ઞાન પણ જ્ઞાનથી દૂર થાય, બીજા કોઈ કારણ છે નહીં. એથી જ્ઞાતવ્ય એ પ્રકારે જ્ઞાન છે એની અનિવાર્યતા આવશ્યકતા પુરવાર કરે. આ પ્રકારે ચર્ચા કરવાનું છેવટે કારણ શું છે? આ જ્ઞાનની આવશ્યકતા પૂર્વ આત્મા હવે દ્રષ્ટવ્ય, આત્માના દર્શન થવા જ જોઈએ, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે અજ્ઞાનમાંથી બધા પ્રશ્નો જન્મેલા છે, તે માત્ર જ્ઞાનથી દૂર થાય. આ વેદાંત મૂળભૂત સિદ્ધાંત છે. એ મહાવાક્ય જેને જ્ઞાન એને નશ્યતિ, નાન્ય પંથા વિદ્યતે અયનાય, એના માટે મોક્ષ માટે એ બીજો કોઈ માર્ગ નથી, એક જ માર્ગ છે, અને તે આત્માનું જ્ઞાન. કેવું જ્ઞાન? તો કે અદ્વૈત બ્રહ્મ સ્વરૂપસ્ય મહાવાક્યજન્ય જ્ઞાન. હવે જ્ઞાનની ચર્ચા કરશે. આ બધી ચર્ચાનું પ્રયોજન શું હતું? આ જ્ઞાનની આવશ્યકતા સિદ્ધ કરવા માટે અને જ્ઞાનનું સ્વરૂપ સિદ્ધ કરવા માટે. હું બ્રહ્મ છું ને બ્રહ્મ હું છું એ પ્રકારનું અદ્વૈત જ્ઞાન છે, એ જ માત્ર આ અજ્ઞાનને દૂર કરે. અજ્ઞાન કેવું છે? હું બ્રહ્મ નથી, બ્રહ્મ કરતા ભિન્ન છું, અજ્ઞાનમાંથી આવું જન્મ્યો ભ્રમ, એ હું બ્રહ્મ છું એ જ્ઞાનથી દૂર થાય. આ પ્રકારે જ્ઞાનની સ્વરૂપ, જ્ઞાનની આવશ્યકતા અને સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવ્યો. હવે જ્ઞાન વિશેની ચર્ચા કરશે આપણે, આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાજરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો.
Čau.